પાટણમાં દિવાળી પર દીવડા મીઠાઈ ન ખાવામાં આવે ત્યાં સુધી તહેવારની ઉજવણી અધૂરી માનવામાં આવે છે, જેથી દિવાળી પહેલા દીવડા બનાવવામાં દુકાનદારો લાગી ગયા. તો માત્ર પાટણ નહીં પણ રાજ્યભરમાંથી લોકો દીવડા ખરીદવા પાટણ આવી રહ્યા છે. પાટણના દીવડા બનાવવાની શરૂઆત આજથી 160 વર્ષ પહેલા થઈ, જેનું આજે પણ પાટણમાં ખાસ મહત્વ રહેલું છે. આજે પાટણની બજારોમાં વિવિધ ફ્લેવર અને વિવિધ બ્રાન્ડના દીવડા જોવા મળ્યા, જેમાં શુદ્ધ ઘીના દીવડા, સ્પેશિયલ બટરકોચ દીવડા, સ્પેશિયલ કેડબરી દેવડા અને સ્પેશિયલ કેસર દેવડા જેવી વિવિધ વેરાયટીનું ખાસ આકર્ષણ જોવા મળ્યું. પાટણવાસીઓ દિવાળી પર દેવડા ખરીદવા દેશભરમાં રહેતા સંબંધીઓને મોકલતા હોય છે, જેથી ઉત્સાહભેર દેવઠા ખરીદવા દુકાનો પર ગ્રાહકોની ભીડ જામે છે. અડીકરો પાણી એને બરોબર મશીન માંથી દેવાના, પછી એને ચોખ્ખા ઘીમાં તળવાના, પછી ઠંડા થાય ને પછી એને એની પછી આસણી ચડાવવાની, પછી માથે બદામ આવે, પિસ્તા આવે, કેસર આવે, પછી પોચા બને બહુ મૂળ નાખવાથી. હું છેલ્લા લગભગ 40 વર્ષથી આ કામ કરું છું અને પાટણના ફેમસ છે દેવડા આખા દુનિયાની અંદર. વર્લ્ડ હેરિટેજની અંદર જેની ગણના કરવામાં આવેલી છે તેવી રાણીની વાવ, પાટણના પટોળા અને એની સાથે સાથે પાટણના દેવડા, એ પણ એક ખાવાલાયક અને ચાખવા માટેની એક સારી એવી આ સ્વાદ માણવા માટેની એક એવી વસ્તુ છે કે જે આજથી 160 વર્ષ પહેલાં અમારા પૂર્વજોએ આ દેવડાની શોધ કરેલી. અમે નવી નવી ફ્લેવર બનાવી છે, ચોકલેટ, બટરસ્કોચ, કેસર પિસ્તા, બદામ પિસ્તા અને તેની જે બહારના કસ્ટમર છે તેનો ખૂબ સારો પ્રતિભાવ અમને મળેલો છે અને અમે 160 વર્ષથી આ દેવડાની પ્રોસેસ કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી આ નવી પ્રોસેસોનું અમે નિર્માણ કરેલું છે. તો સ્પેશિયલી દેવડાની ખરીદી માટે બધા આવે છે અને પાટણની એક ઓળખ છે દેવડું. રાણકી વાવ જેટલું ફેમસ છે એટલું દેવડા અમારા ફેમસ છે પાટણના. તો દૂર દૂરથી લોકો સ્પેશિયલ દેવડા મંગાવતા હોય છે, સુરત છે, મુંબઈ છે, ત્યાંથી, કે દિવાળીનો તહેવાર છે તો અમને દેવડા માટે સ્પેશિયલી શું કહેવાય રિક્વેસ્ટ કરે છે કે અમને મોકલી આપો. અને આની સ્પેશિયાલિટી એટલી છે કે જેટલા ટેસ્ટમાં યમી છે એટલા લાંબા સમય સુધી આ સચવાઈ રહે છે.